हेलो, गुड मॉर्निंग, हाउ आर यू? फाइन। आज आपने धोरण 4 मा विषय अंग्रेजी यूनिट 2 थिंग्स अराउंड अस विषय अभ्यास करीशुं। आपने 1-4 एक्टिविटी जोई लीधी, हवे 5मी एक्टिविटी आपणे जोवानी छे। हेलो विद्यार्थी मित्रों, अंग्रेजीनी बुक्स पाना नंबर 10 अने एक्टिविटी 5 खोलो। तमने अलग अलग चित्रों आपेला छे, अलग अलग कलरना, तो तमारे आ चित्रों मैच करवाना छे अने त्या कलरनुं नाम लखवानुं छे। तो पहलू छे तमारे चित्र ग्रीन, अने पहलू शुं छे? पांदळुं, यानी कि लीफ। लीफ छे, ग्रीन स्केच पेन वड़ी मैच करो। पछी फ्रूट छे एक, अने पेरट, तो त्रणे ग्रीन स्केच पेन थी मैच करो अने ग्रीन कलरनुं नाम लखो, GREEN। पछी छे येल्लो, येल्लो शू छे? सन, बनाना एंड मैंगो, तो त्रणे येल्लो स्केच पेन वड़े मैच करो अने येल्लोनी स्पेलिंग लखो, YELLOW। पछी छे ब्लू, तो ब्लू छे क्लाउड, शर्ट एंड बॉक्स, त्रणे ब्लू स्केच पेन वड़े मैच करो अने एक बॉक्स में लखो ब्लू, BLUE। नेक्स्ट छे रेड कलर, तो रेड कलर This is balloon, pencil and पट्टी, तो त्रणे मैच करो रेड स्केच पेन थी अने लखो एक बॉक्स में रेड, RED रेड। पची छे व्हाइट, व्हाइट शू शू छे? एक जो सेकंड नंबरनु छे शॉर्ट, पची छे मोजा अने कैप, हवे त्रणे व्हाइट स्केच पेन वडे मैच करो अने एक बॉक्स में लखो व्हाइट। પછી છે બ્લેક, બ્લેક શું શું છે? કાર, બેગ એન્ડ મેટ, તો ત્રણેય મેચ કરો અને બોક્સમાં લખો બ્લેક કલર। પછી નેક્સ્ટ છે પિંક, પિંકમાં શું છે? ફ્રોક, પછી બૂટ અને કમળ, ત્રણેય મેચ કરો અને બોક્સમાં લખો પિંક। એ પાના નંબર 11 એક્ટિવિટી 6 શિક્ષકની મદદથી ગીત વારંવાર ગાઓ। ઓકે, હવે તમે ગીત ગાજો બરાબર ને? અ ટ્રાયંગલ હેઝ એ 3 સાઇડ, 3 સાઇડ, 3 સાઇડ, અ ટ્રાયંગલ હેઝ એ 3 સાઇડ, 3 સાઇડ, 3 સાઇડ, કાઉન્ટ 1, 2, 3, કાઉન્ટ 1, 2, 3। એનું અનુવાદ કરીશું। હવે તમારે આ શેપના ને સ્પેલિંગો પાકા કરવાના છે બરાબર। તો અ ટ્રાયંગલ, ટ્રાયંગલ એટલે શું થાય? ત્રિકોણ। હેઝ, હેઝ એટલે ન ને હોય, થ્રી સાઇડ એટલે કે ત્રણ બાજુ, ત્રિકોણને ત્રણ બાજુ હોય છે બરાબર ને? થ્રી સાઇડ, ત્રણ બાજુઓ। અ ટ્રાયંગલ હેઝ 3 સાઇડ, ત્રિકોણને ત્રણ બાજુઓ હોય છે। કાઉન્ટ, કાઉન્ટ એટલે ગણો, 1, 2, 3, તો 1, 2 અને 3। શેપ અ સ્ક્વેર, સ્ક્વેર એટલે ચોરસ, અ સ્ક્વેર હેઝ એ 4 સાઇડ્સ, અ સ્ક્વેર હેઝ એ 4 સાઇડ, 4 સાઇડ્સ, 4 સાઇડ, 4 સાઇડ્સ, 4 સાઇડ, અ સ્ક્વેર હેઝ એ 4 સાઇડ, એ સ્ક્વેર હેઝ એ 4 સાઇડ, They are all the same। હવે આપણે તેનું અનુવાદ કરીશું। સ્ક્વેર એટલે ચોરસ, હેઝ એટલે ને હોય છે, અને ફોર સાઇડ, ફોર એટલે 4, સાઇડ્સ એટલે બાજુઓ, તો ચોરસને 4 બાજુઓ હોય છે બરાબર ને? ફોર સાઇડ્સ એટલે 4 બાજુઓ, ફોર સાઇડ્સ એટલે 4 બાજુઓ, ચોરસને 4 બાજુઓ હોય છે। દે એટલે તેઓ, આર એટલે છે, ઓલ એટલે બધા, ધ સેમ, સેમ એટલે સરખા, બધી બાજુઓ સરખી છે, ચોરસને બધી બાજુઓ કેવી હોય છે? 4 બાજુઓ સરખી હોય છે। હવે નેક્સ્ટ છે અ રેક્ટેંગલ, રેક્ટેંગલ કેવો હોય છે? લંબચોરસ, રેક્ટેંગલને શું કહેવામાં આવે છે? લંબચોર, રેક્ટેંગલ હેઝ એ 4 સાઇડ્સ, અ રેક્ટેંગલ હેઝ એ 4 સાઇડ, 4 સાઇડ્સ, 4 સાઇડ, અ રેક્ટેંગલ હેઝ એ 4 સાઇડ, 2 શોર્ટ એન્ડ 2 લોંગ, 2 શોર્ટ એન્ડ 2 લોંગ। હવે એનું અનુવાદ કરીશું।
रेक्टेंगल एटले लंबचोरस हेज एटले ने होय छे फोर एटले चार साइड्स एटले बाजू लंबचोरस ने चार बाजुओ होय छे फोर साइड तो चार बाजुओ और रेक्टेंगल हेज ए फोर साइड लंबचोरस ने चार बाजुओ होय छे टू एटले बे शॉर्ट एटले टूंकी या नानी एंड एटले अने टू एटले बे लॉन्ग एटले लांबी तो लंबचोरस ने बे नानी एटले के टूंकी अने बे लांबी बाजुओ होय छे हवे नेक्स्ट छे ए अ सर्कल सर्कल एटले वर्तुळ गणितनी भाषामां तेने वर्तुळ कहेवामां आवे छे અને આપણે ગોળ પણ કહીએ છીએ અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ નો બિગનિંગ નો એન્ડ નો બિગનિંગ નો એન્ડ હવે તેનું અનુવાદ કરીશું સર્કલ એટલે ગોળ વર્તુળ ગોઝ એટલે જાય છે રાઉન્ડ રાઉન્ડ એટલે ગોળ અને એન્ડ ગોળ બરાબર તો વર્તુળનું સર્કલ ગોળ ને ગોળ જાય છે રાઉન્ડ એન્ડ રાઉન્ડ તો ગોળ અને ગોળ ગોળ અને ગોળ અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે વર્તુળનું સર્કલ ગોળ અને ગોળ જાય છે નો બિગનિંગ નો એટલે નથી બિગનિંગ એટલે શરૂઆત નો એન્ડ તો નો એટલે નથી એન્ડ એટલે અંત તો સર્કલનો કોઈ શરૂઆત નથી અને કોઈ પણ અંત નથી હંમેશા ગોળ ને ગોળ હોતું જાય છે તો ગોળ ગોળ શું જ વસ્તુઓ છે તો પૃથ્વી છે બોલ છે બટન છે આ બધી વસ્તુ શું કહેવાય છે ગોળ છે તો તેનું કોઈ શરૂઆત પણ હોતી નથી અંત પણ હોતી નથી એટલે ગોળ ને ગોળ હોય છે નેક્સ્ટ એક્ટિવિટી 7 હવે તમારે આ 7 એક્ટિવિટીમાં શું કરવાનું છે શેપ નેમ ગણવાના છે અને કલર કરવાના છે બરાબર હવે તમને જુઓ એક ટ્રાયેંગલ આપેલો છે ટ્રાયેંગલમાં બ્લુ કલર કરવાનો છે હવે તમારે આ ચિત્ર છે ચિત્રમાં ટ્રાયેંગલ ગણો અને તમે ગણશો એટલે તમને મળશે કેટલા ટ્રાયેંગલ છે તે તમારે લખવાના છે અને બ્લુ કલરથી ટ્રાયેંગલનો રંગ પૂરવાનો છે પછી છે સ્ક્વેર તો સ્ક્વેર ગણવાના છે એટલે સ્ક્વેર એટલે ચોરસ ચોરસ ગણવાના છે અને ચોરસ ગણીને તમારે કલર લાલ કલર પૂરવાનો છે પછી છે લંબચોરસ એટલે કે રેક્ટેંગલ રેક્ટેંગલ ગણો અને કલર પૂરો પછી છે સર્કલ સર્કલ ગણો અને કલર પૂરો હવે આપણે કાઉન્ટિંગ કરીએ ટ્રાયેંગલ કેટલા છે બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 14 and 15 ઓકે તો ટ્રાયેંગલ કેટલા છે 15 પછી છે સ્ક્વેર તો સ્ક્વેર કાઉન્ટિંગ કરો તો સ્ક્વેર ક્યાં ક્યાં છે ગણો તો જો તમને આ ચિત્રમાં નીચે પગ આપેલા છે ત્યાં જ સ્ક્વેર છે બધા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તો સ્ક્વેર કેટલા આવશે 12 1 2 12 પછી છે રેક્ટેંગલ રેક્ટેંગલ કાઉન્ટિંગ કરો 1 2 3 4 પછી 1 5 6 7 8 અને 9 પછી છે સર્કલ સર્કલ આખું મો છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15 હવે તમારે આ જે કાઉન્ટિંગ કરીને જ્યાં ત્રિકોણમાં જે કલર આપેલો હોય ચોરસમાં જે કલર આપેલો હોય એ કલર પૂરવાનો છે હવે એક્ટિવિટી નંબર 8 તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખો હવે તમને આલ્ફાબેટ આપેલો છે ઓ તો તમારે મૂળાક્ષરો ઓળખવાના છે ઓ કઈ કઈ જગ્યાએ છે તે તમારે ઓળખવાના છે તો અ ડોર ડોર એટલે દરવાજો તો દરવાજામાં ડબલ ઓ તો બે ઓ છે ત્યાં તમારે શું કરવાનું છે જે ઓ ઓળખશો ત્યાં તમારે ચોરસ બનાવવાનું છે શું બનાવવાનું છે ચોરસ એન ઓરેન્જ ઓરેન્જ એટલે નારંગી તો તમારે ઓ છે પહેલો ઓ ઓરેન્જનો ઓ પહેલો છે ત્યાં તમે ચોરસ બનાવશો
पची छे एन ऑफिस, तो ऑफिस एटले ऑफिस, तो त्यां पण तमे चौरस बनावशो। एन आउल, आउल एटले गुवड, तो गुवड मां पण ओ मां चौरस बनावशो। अ डंकी, डंकी मां डंकी एटले गधेड़ो, गधेड़ा मां तमारे ओ छे त्यां तमारे चौरस बनावानो छे। पछी नेक्स्ट छे पी, तो पी मां तमारे शुं बनावानुं छे, सर्कल बनावानुं छे। तमारे आ बधा मूळाक्षरोमां पी शोधी शोधीने तमारे गोल सर्कल बनावानुं छे। ओके, तो पेरट, पेरट एटले पोपट, पहेलो छे पी, त्यां सर्कल बनावशो। अ पोट, पोटमां पोट एटले घड़ो, तो पीमां सर्कल बनावशो। एन एप्पल, एप्पलमां बे पी छे, तो बेमां बे पीमां तमे सर्कल बनावशो। पछी छे पोस्टमैन, पोस्टमैन एटले पोस्टमास्टर, तो पी मां सर्कल बनाओ। पेंसिल, पेंसिल एटले पेंसिल, तो पी मां सर्कल बनाओ। नेक्स्ट एक्टिविटी छे 9, चित्र जुओ, आपेल वर्णन सांभळो, बोलो अने जोईने लखो। तमने आ चित्र आपेलू छे, चित्र परथी तमारे वाक्य सेंटेन्स सेम टू सेम लखवानो छे। ओके, હવે તમને આ ચિત્ર શાનું છે? કપ, તો કપનું ચિત્ર હવે તમારે સેન્ટેન્સ લખવાનું છે। ધીસ ઇઝ અ કપ, તો સામે ફિલિંગ ધ બ્લેન્ક આપેલી છે ત્યાં તમારે લખવાનું છે ધીસ ઇઝ અ કપ, સરસ સુંદર અક્ષરે લખવાનું। ઓકે, ધીસ, ધીસ એટલે આ, ઇઝ એટલે છ છે, અ કપ એટલે ચાનું કપ, તો ધીસ ઇઝ અ કપ। ઇટ ઇઝ ગ્રીન, તો કપનો કલર કેવો છે? લીલો। ઇટ એટલે તે, ઈજ એટલે છે, ગ્રીન એટલે લીલો, તે લીલા રંગનો કપ છે, બરાબર। પછી જુઓ સામે બીજું ચિત્ર છે બટન, બટન છે ને, તો ધીસ ઇઝ એ બટન, તો ધીસ એટલે આ, ઇજ એટલે છે બટન, બટન એટલે બટન, આ બટન છે, તો સામે બ્લેન્ક લાઇનિંગ આપેલી છે ત્યાં તમારે લખવાનું છે ધીસ ઇઝ અ બટન। ઇટ ઇઝ અ બ્લુ, તો બટન કેવા કલરનું છે? વાદળી કલરનું, તો ઇટ એટલે તે, ઇજ એટલે છે, બ્લુ એટલે વાદળી, તે વાદળી કલરનું છે। પછી છે બિલાડી, તો શું લખીશું? ધીસ ઇઝ અ કેટ, તો આ બિલાડી છે, તો આ બ્લેન્કમાં તમે લખશો ફરીથી સુંદર અક્ષરે ધીસ ઇઝ અ કેટ। ઇટ ઇઝ અ બ્લેક, તો તે કેવા કલરની છે? કાળા કલરની, તો તમે સામે બ્લેન્કમાં લખશો ઇટ ઇઝ અ બ્લેક, તો તે કાળા રંગની છે। પછી છે ચિત્ર જુઓ ટેબલ, શાનું ચિત્ર છે? ટેબલ, ધીસ ઇઝ અ ટેબલ, તો આ ટેબલ છે। ઇટ ઇઝ અ યલો, તો તે પીળા રંગનું છે, તો તમારે સુંદર અક્ષરે સામે લાઇનિંગમાં તમારે લખવાનું છે। હવે છે એક્ટિવિટી નંબર 10, તમારે વાક્યો બોલવાના છે અને મૂળાક્ષરો ઓળખવાના છે। હવે આ મૂળાક્ષરોમાં શું કરવાનું છે? તમને ટી આપેલો છે આલ્ફાબેટ, તો આલ્ફાબેટ ટી તમારે જ્યાં જ્યાં સેન્ટેન્સ આપેલા છે ત્યાં તમારે ગણીને તમારે ટી કેટલા છે એ લખવાના છે, સી કેટલા છે એ લખવાના છે। ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીશું। અ પોટ, પોટ એટલે ગળો, તો ટી છે એક છે ને। પછી અ મેટ, મેટ એટલે ચાદર। અ ટ્રી, ટ્રી એટલે ઝાડ। અ ટામેટો, ટામેટો એટલે ટામેટું। અ ગોટ, ગોટ એટલે બકરી, તો બધા ટી ગણો, 1 2 3 4 5 6, તો ટી કેટલા છે? 6। હવે સી ગણીશું। એન આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ, તો આઈસ્ક્રીમમાં કેટલા સી છે? 2। સ્કૂટર, સ્કૂટર એટલે સ્કૂટર, સ્કૂટરમાં 1 સી છે। કોકોનટ, કોકોનટ એટલે નારિયેળ, કોકોનટમાં 2 સી છે। કાવ, કાવ એટલે ગાય, કાવમાં 1 સી છે। કેમલ, કેમલમાં 1 સી છે, તો બધા થઈને સી ગણો, ચલો 1 2 3 4 5 6 7, તો ટોટલ સી કેટલા છે? 7। આજનું તમારું હોમવર્ક છે 1 થી 20 સુધીના સ્પેલિંગો પાકા કરવા, શેપના નેમ પાકા કરવા અને નોટબુકમાં લખવા। થેન્ક યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય, હેવ અ નાઇસ ડે।